કીધું ક્યારે? ક્યારે કીધું? નહીં નહીં, ક્યારે કીધું? પેલા એ કયો મને કીએ છે, તને કીધું કે બીજાને કીધું? હા, ક્યારે ક્યારે? હા, ક્યાં? પારિજણામાં. એટલે એને શું જોયું? નહીં નહીં, ભાવ જોયો નહીં, એને શું જોયું? ગરાકી જોઈ. આજે પ્રસંગ છે. હવે હું તમને કહું કે બજારમાં અફઘાનિસ્તાનની અંદર અત્યારે આટલી તકલીફ થઈ છે, ડ્રાય ફ્રૂટ્સના ભાવ ઉચકાશે કે નહીં ઉચકાય? બજારમાં ઉચકાઈ ગયા ને, ત્યાં તમે કેમ કઈ વિરોધ નથી કરતા? આ રિવાજ છે. એને તમે એ વિચારો કે આ પ્રસંગ છે માટે અત્યારે ભીડ થઈ છે. પ્રસંગ ના હોત તો અત્યારે એના કોઈ ફૂલ લેવા નથી. એને 50 દિવસ સુધી કોઈ ફૂલ લેવા નથી આવ્યું, એનો તમને વિચાર નથી આવતો. અને સોના 500 કરી દીધા, તમે એમ વિચારો કે 5 દિવસના ફૂલ જાણે આપણે ભેગા રહીએ છીએ. પોઝિટિવ. આપણું ચોમાસું બેઠું ને, એ પહેલાના પ્રવચનમાં મેં એક વાત કરી હતી. લોકડાઉન દરમિયાન અમારા કેટલાક મહાત્માઓ હમણાં પાલિતાણા ગયા હતા, અને એમણે આ એક મેગેઝિનની અંદર આખો પ્રસંગ આપ્યો છે કે આ માલણ જ કોક ભાઈએ, નહીં માલણ નહીં, ટેકા વાળી, ઓલી શું કહેવાય, તેડવા વાળી ભાઈ હોય એ, તમારું કોઈ વસ્તુ વગેરે ઉપર લઈ જવાનું હોય, આમ 100 રૂપિયા હોય, એને 100 રૂપિયા દીધા. ઓલા એ ના પાડી, એને કીધું કે તમારે જે આપવું હોય આપજો, પણ તમે, ઓલા એ કીધું તો આ લઈ લે 500 રૂપિયા. હવે જોજો, ત્યારે તેડવા વાળી ભાઈ કે છે, મારે મફતમાં 1 રૂપિયો નથી. 3 વાગ્યા સુધી એને આજે 1 રૂપિયો નથી મળ્યો કમાણીનો. ઘરે ગયા પછી 2 દીકરા દીકરીઓ છે, એને ખવડાવવાના છે, એને ભણાવવાના છે, એના માટે 1 રૂપિયો નથી. ત્યારે આ બાઈ તળેટીમાં આવી ભગવાનને પ્રાર્થના કરી, અને જયારે જઈ રહી છે, ઓલા એ 500 આપ્યા તો નતા લીધા. એ જ વખતે સામેથી એક બીજા બેન આવ્યા, મારે ઉપર જવું છે, આવીશ તું? અને આ બાઈ રાજી થઈ, ચલો ભાવતા એ આપણે ઉપર કરશું, તું પેલા ચલ. અને છેક નવ ટુક કરાવીને દાદાના દરબાર પાસે આવી, ત્યાં પૂજારીએ બૂમ પાડી હશે, પૂજા બંધ થાય છે, જલ્દીથી આવું. અને ત્યારે આ બાઈ કહે છે કે બોલ હવે તારા કેટલા? આ કહે છે મને 250 આપો. ત્યારે ઓલી 500 આપ્યા અને ફટાક દઈને ભાગી ગઈ. બેન બેન મારા 250 છે, નહીં કાંઈ સાંભળવું નથી મને, હવે તું પૂજા કરવા જવા દે. તમે કેમ દર વખતે એમ જ માનો છો કે 100 રૂપિયાના 500 જ માગે છે? એની પણ કોઈક લાચારી હશે. ધર્મના ક્ષેત્રમાં બાર્ગેનિંગ નહીં. તમને એવું લાગે તો 5 દિવસ તમે ત્યાં રહેવાના છો ને, આજે 500 આપી દીધા ને, 4 દિવસ નહીં ચડાવતા ફૂલ. તમારી શક્તિ જો રોજ 100ની છે ને 5 દિવસના 500ની છે, 1 દિવસ ચડાવો, 4 દિવસ નહીં ચડાવો, પણ એના માટે નેગેટિવ વિચાર કરવાના બનશે. ધર્મના ક્ષેત્રમાં બાર્ગેનિંગ નહીં.